નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું પાટણ જિલ્લાના કુણઘેર ગામમાં, કે જ્યાં આવેલું છે ચુડેલ માતાજીનું ખૂબ જ જાણીતું મંદિર. તો આ મંદિરે કેવી રીતે પહોંચી શકાય, અહીંયા ભાવિકોને રહેવા જમવાની કેવી વ્યવસ્થા છે અને આ જગ્યાનો ઇતિહાસ શું છે, તમામ બાબતો આપણે જાણીશું અને માતાજીની જ્યોતના દર્શન પણ. તો દોસ્તો, આપણે અત્યારે આવી ગયા છીએ પાટણ હારીજ હાઈવે પર. આ તરફ પાટણ છે અંદાજે 5 કિલોમીટર અને આ તરફ આ રોડ જશે હારીજ, જે હારીજ છે અહીંયાથી 20 કિલોમીટર. મતલબ કે પાટણ અને હારીજની વચ્ચે આ ચુડેલ માતાનું જે મંદિર છે તે આવેલું છે. આપણે હજી એના ગેટ પાસે પહોંચ્યા છીએ, હજી થોડું અંદર જવાનું છે. અને આ જગ્યાને કહેવામાં આવે છે હાઈકોર્ટ ઓફ કુણધેર, એટલે કે ચુડેલ માતાનું મંદિર, જ્યોતેજ માતા. તો આપણે હવે આ ગેટની અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું. દોસ્તો, તો હવે આપણે આવી ગયા છીએ કુણઘેર ગામની અંદર અને સામે જ છે ચુડેલ માતાજીનું મંદિર. હવે આપણે જઈશું આ મંદિરની અંદર અને માતાજીના દર્શન કરીશું, સાથે આ મંદિરનો ઇતિહાસ પણ આપણે જાણીશું. તો ચાલો સૌથી પહેલા મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ મા ચુડેલના. દોસ્તો, જ્યારે પણ કોઈ વ્યક્તિ પહેલી વખત કુણઘેર માતાજીના મંદિરે આવે છે ત્યારે તેની નજર સૌથી પહેલા જાય છે ઉપર લગાડવામાં આવેલી આટલી બધી આ ચુંદડીઓ પર. હવે આ ચુંદડીઓ કેમ લગાડવામાં આવી છે તે પણ હું તમને પછી જણાવીશ, પરંતુ પહેલા દર્શન કરી લઈએ. અને દોસ્તો, આ છે ચુડેલમાનું જૂનું કુણઘેરનું આ મંદિર. આ મંદિરની અંદર તમે જોશો તો એક વાત તમને ચોક્કસ જોવા મળશે કે આ મંદિરમાં કોઈ પણ પ્રકારની મૂર્તિ નથી, કોઈ પણ પ્રકારનો ફોટો નથી. અહીંયા છે ચુડેલ માતાના નામે માત્ર એક દિવ્ય જ્યોત, જે સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે અને દરેક ભાવિકો આ જ્યોતને જ પૂજે છે, આચમન કરે છે, તેની આગળ શીશ ઝુકાવે છે. એવું કહેવાય છે કે આ દિવ્ય જ્યોતમાં એટલી તાકાત છે કે અહીંયા સાચા દિલથી જો કોઈ વ્યક્તિ આવે, કોઈ પણ પ્રકારના પોતાના દુઃખ કે કોઈ પણ પ્રકારની પોતાની માનતા માને, તો આ ચુડેલમાની એ દિવ્ય જ્યોત તેના દરેક કામ પૂર્ણ કરે છે અને તે વ્યક્તિને મજબૂર કરે છે બીજી વખત અહીંયા આવવા માટે. આ જ સત છે, આ જ સત્ય છે મા ચુડેલનું. જેઓ નિસંતાન છે, જેમને વર્ષોથી કોઈ સંતાન નથી થતું, તેવા લોકો તો ખાસ અહીંયા આવે છે અને માતાની કૃપાથી તેમના ઘરે સંતાન પ્રાપ્તિ થાય છે. એવા ઘણા દંપતીઓ સંતાન પ્રાપ્તિ બાદ અહીંયા પોતાના બાળકોના ફોટો લગાડે છે. ઘણા બધા લોકો એવા પણ છે કે જેઓ અહીંયા માતાજીને પારણું અર્પણ કરે છે. તો ઘણા બધા લોકો એવા પણ છે કે જેઓ પોતાની માનતા પૂર્ણ થયા બાદ અહીંયા આવી આવી નાની નાની ઘંટલીઓ જે છે તે ભેટ સ્વરૂપે મંદિરને આપી જાય છે અને ત્યારબાદ આ ઘંટલીઓને આવી રીતે મંદિર પર લગાડવામાં આવે છે. તમે જુઓ, ઘણી બધી ઘંટડીઓ આખા મંદિરમાં તમને જોવા મળશે. તે પુરાવો છે કે માતાજી કેવી રીતે લોકોના કામ કરી રહ્યા છે. દોસ્તો, આ જગ્યાને હાઈકોર્ટ ઓફ કુણઘેર પણ કહેવામાં આવે છે. હવે ઘણા લોકોને સવાલ થતો હશે કે આવું કેમ. દોસ્તો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે કોઈ પીડિત વ્યક્તિ જ્યારે હાઈકોર્ટના દ્વાર ખખડાવે છે ત્યારે હાઈકોર્ટમાંથી તેને ચોક્કસપણે ન્યાય મળે છે. કંઈક આવી જ રીતે જેને દરેક જગ્યાએ અન્યાય થયો હોય છે તેઓ આ કુણઘેરની હાઈકોર્ટ સમાન ચુડેલ માતાના મંદિરે આવે છે, તો તેનો ન્યાય માતાજી ચોક્કસ કરે છે. કદાચ એટલા જ માટે આને કહેવાય છે હાઈકોર્ટ ઓફ કુણઘેરના ચુડેલ માતાજી. દોસ્તો, આ જે ચુંદડીઓ ઉપર લટકેલી છે તે તમામ એવા ભક્તોએ માતાજીને અર્પણ કરી છે કે જેમની માનતાઓ સફળ થઈ છે. હવે તેઓ મંદિરને આ ચુંદડી જે છે તે ભેટ આપતા હોય છે અને દર નવરાત્રિ વખતે આ જે ચુંદડીઓ છે, જૂની ચુંદડીઓ કાઢી નાખવામાં આવે છે અને નવી ચુંદડીઓ જે ભક્તો દ્વારા આપવામાં આવી હોય છે મંદિરને, તે અહીંયા લટકાડવામાં આવે છે. એટલે હજારોની સંખ્યામાં આ ચુંદડીઓ છે. હવે તમે સમજી શકતા હશો કે કેટલા લોકોની માનતાઓ ચુડેલ માતાજી સફળ કરતા હશે, તેમના કાર્યો સિદ્ધ થતા હશે. આ જેટલી ચુંદડીઓ છે, મતલબ કે આ વર્ષ દરમિયાન આટલા લોકોની માનતા સફળ થઈ છે અને કદાચ એટલા માટે જ આ કુણધેવના જે ચુડેલ માતા છે એને લોકો આટલું બધું માને છે, તેમાં શ્રદ્ધા ધરાવે છે. દોસ્તો, તમે અહીંયા ધ્યાનથી જોશો તો અહીંયા લખેલું છે કે માતાજીના કોઈ ભૂવા નથી, જ્યોત એ જ માતાજી છે. અને ખરેખર મંદિરની અંદર પણ તમે જોશો તો માતાજીની કોઈ પણ પ્રતિમા કે મૂર્તિ નથી, તેના બદલે એક દિવ્ય જ્યોત પ્રજ્વલિત છે અને આ જ્યોતને જ આસપાસના અને આખા ગુજરાતના લોકો મા ચુડેલ તરીકે પૂજે છે. દોસ્તો, અહીંયા માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, રાજસ્થાન અને આસપાસના અન્ય રાજ્યના લોકો પણ દર્શન કરવા માટે આ મંદિરે આવે છે. તેમના માટે અહીંયા વિશાળ પાર્કિંગ છે, રહેવા માટે સરસ મજાની રૂમ છે, જમવા માટેની વ્યવસ્થા છે અને નહાવા તેમજ
થોડો સમય આરામ કરવાની પણ ખાસ વ્યવસ્થા મંદિર તરફથી મંદિરની સામેની જગ્યાએ જ કરવામાં આવી છે। દોસ્તો, જો તમે અહીંયા રોકાવા માગતા હોય તો અહીંયા રહેવાની પણ સારી સુવિધા છે। સાદા રૂમની એક દિવસની જે કિંમત છે તે છે માત્ર 100 રૂપિયા, મતલબ કે 100 રૂપિયામાં તમે અહીંયા રહી શકો છો, તમને રૂમ આપવામાં આવશે। અને જો તમારે એસી રૂમ લેવો હોય તો એસી રૂમનું એક દિવસનું ભાડું છે 500 રૂપિયા। અને અહીંયા આવી રીતે અલગ અલગ વિસ્તારમાં પણ બનાવવામાં આવ્યો છે કે જ્યાં ભાવિકો આ તડકામાં આરામ કરી શકે છે। તમે જુઓ ઘણા બધા આવા આશરા વિસામાના બનાવ્યા છે જ્યાં લોકો આવી અને બેસી શકે। આ ખૂબ જ સારી વ્યવસ્થા છે ભાવિક ભક્તો માટે। તમે જુઓ ઘણા બધા બાકડાઓ રાખેલા છે, ત્યાં તમે આરામ પણ કરી શકો છો। અને દોસ્તો, આ છે આ મંદિરની ભોજનશાળા કે જ્યાં ભાવિકોને માત્ર 20 રૂપિયાની અંદર ભોજન આપવામાં આવે છે સવાર અને સાંજે, એટલે કે બપોર અને સાંજે। અને જમવામાં હોય છે બે શાક, એક છે કઠોળનું, અત્યારે વટાણા છે, બટેટાનું શાક છે, રોટલી અને દાળ ભાત હોય છે। મેનુ ચેન્જ પણ થતું રહે છે, પરંતુ મોટાભાગે બે શાક, દાળ ભાત અને રોટલી હોય છે। જગ્યા પણ ખાસી વિશાળ છે, ઘણા બધા લોકો બેસી શકે, ઉપર પંખા છે, ગરમીની પણ કોઈ પ્રોબ્લેમ નથી। મંદિરની સામેની સાઈડમાં તેમજ પાછળની સાઈડમાં અનેક નાની મોટી દુકાનો તમને મળી રહેશે કે જ્યાં માતાજીની ચુંદડી, શ્રીફળ સહિતની વસ્તુઓ મળશે। આ ઉપરાંત જો તમે નાસ્તો કરવા માગતા હશો તો પણ ત્યાં તમને મળી રહેશે। સાથે જ અન્ય કેટલી દુકાનો પણ છે કે જ્યાં માતાજીનો પ્રસાદ તમે લઈ શકશો। તો દોસ્તો, પાટણ જિલ્લાના કુણઘેર ગામમાં આવેલા આ ચુડેલ માતાજીના મંદિરે તમારી જિંદગીમાં એક વખત તો ચોક્કસપણે સપરિવાર મિત્રો સાથે જવું જ જોઈએ, કારણ કે આ જગ્યાએ સત છે, આ જગ્યાએ સત્ય છે, હાજરા હાજુર અનેક પુરાવાઓ છે, ઘણા બધા લોકોના કામ થયાના પુરાવા છે। ઘણા બધા લોકોને તો એ સવાલ પણ થતો હશે કે શા માટે લોકો એક ચુડેલને માતાજી તરીકે આવી રીતે પૂજતા હશે। તો દોસ્તો, આનો પણ એક સીધો અને સરળ જવાબ છે, જેવી રીતે બધા માણસ સારા કે બધા માણસ ખરાબ નથી હોતા, તેવી જ રીતે દરેક ચુડેલ કે દરેક ભૂત પણ ખરાબ નથી હોતા। ચુડેલ માતાના ઇતિહાસ વિશે મેં જાણવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ એક સચોટ જવાબ મને ના મળ્યો। જો આ વિડીયો જોનારામાંથી કોઈને ચોક્કસપણે આ ચુડેલ માતાના ઇતિહાસ વિશે ખબર હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, કે જેથી વધુમાં વધુ લોકોને તે વાત ખબર પડે। તો દોસ્તો, કુણઘેરના ચુડેલ માતાજીનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, કોમેન્ટમાં જય ચુડેલમાં અથવા તો હાઈકોર્ટ ઓફ કુણઘેર જરૂર લખજો। અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો અને સાથે જ આવી રીતે જ મારી સાથે જોડાયેલા રહેજો। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।